હરિઓમ શ્રીરામ અભમગ્ન, હું મનોજ ડોડિયા ગોરાઈ ઉપાસના સેન્ટર હું એટેન્ડ કરું છું અને બાપુને ત્યાં 2000ની સાલથી હું પ્રવચનમાં જાઉં છું. મારો અનુભવ એ રીતનો છે કે 2016-20 ડિસેમ્બરને દિવસે મારું ઇન્ટિરિયરનું કામકાજ છે. તો ઇન્ટિરિયરના કામકાજમાં મેં મારા સાંઈબાબાનગર બોરીવલીમાં મારે એક ફ્લેટનું કામ પૂરું કરવાનું હતું. એ દિવસે છેલ્લો દિવસ હતો. છેલ્લા દિવસે અમે લોકોએ ટોટલ કામ પૂરું કરી કાઢ્યું અને ત્યાર પછી બપોરે અમે હોટલમાં બધાએ સાથે મળીને લંચ લીધું. લંચ લઈને સાંજે અમારા જેટલા વેન્ડર્સ હતા, માણસો હતા, બધાને રવાના કરીને અમે ફક્ત 4 જણા સાઇડ પર રહ્યા. હું, મારો ઇલેક્ટ્રિશિયન, મારા એક મેશન અને મારા એક હેલ્પર કાયમનો હોય છે. તો મારી વાઇફનો ફોન આવ્યો એટલે મને કહે તમે ક્યારે આવો છો? મેં કહું બસ 8-8:30 હું ઘરે આવી જઈશ. મેં કહું મારું કામ પૂરું થઈ ગયું છે. તો સાંજે જ્યારે નીકળવાના ટાઈમે અમારા ઇલેક્ટ્રિશિયને મને કીધું કે એક કોલમ પર અમે છે ને બ્લુ કલરની એલઈડી લાઇટ ઓપનમાં લગાવેલી. તો મને મારા ઇલેક્ટ્રિશિયને કીધું, મનોજભાઈ મેં ત્યાં કનેક્શન કરી લીધું છે, તમે લાઇટ ઓન કરીને જોઈ લો એટલે લાઇટ ચાલુ થઈ જાય તો ઓકે કરી ગાડી આપણે. મને ખ્યાલ ન આવ્યો કે હું બહુ નજીક છું એટલે મેં લાઇટ જેવી સ્વિચ ચાલુ કરીને લાઇટ જેવી ઓપન થઈ, લાઇટની જે પ્રકાશનું વિઝન હોય મારી આંખમાં સીધું વયું ગયું. આંખમાં જવાથી મને એકદમ ઝટકો લાગ્યો એટલે મેં કીધું સમજે કંઈક લાઇટ ગઈ એટલે કાંઈક થયું હશે. કામ પૂરું થયું એટલે અમે લોકો જે ઓનર હતા એને કીધું અમે લોકો નીચે ઉતરીએ છીએ. તો કે હા, હું બી આવું જ છું, બધું તાળું મારીને બધું બંધ કરીને આવું છું. તો ધીરે ધીરે શું પ્રોબ્લેમ થવા લાગ્યો કે મને સામે દેખાવાનું બંધ થઈ ગયું. ધીરે ધીરે આંખની રોશની એકદમ ઓછી થવા લાગી, દેખાવાનું બંધ થવા લાગ્યું, બોડીનું બેલેન્સ એકદમ મારું જવા લાગ્યું, બોલવાનું બી મારું એકદમ ઓલું થવા લાગ્યું. તો અમે લોકો બધા નીચે ઉતરીને કમ્પાઉન્ડ વોલ પાસે ઊભા રહ્યા. તો મેં કહ્યું ચલો હવે બધું કામ પતી ગયું છે, હવે આપણે ઘરે નીકળીએ. તો મને સામે જેટલા બધા મારા વેન્ડર્સ ઉભેલા એ મને દેખાવાના બંધ થઈ ગયા. મેં કહું મુજે કુછ સામને દેખાઈ નહીં દે રહા, એમ મેં કહ્યું. એમ કરીને મેં કહું ચલો ઘરે જઈએ. એમ કરીને નીકળવા ગયો તો હું પડવા લાગ્યો એટલે એ લોકોએ મને પકડી લીધો કે તમને શું થયું. મેં કહું ખબર નહીં શું થયું. એટલે એ લોકોએ મને કંઈક લીમકા બી લાવીને પીવડાવી, ચક્કર આવ્યો હશે. થોડી વારમાં તો મને ટોટલ દેખાવાનું બંધ થઈ ગયું સામે અને એકદમ બોડી બેલેન્સ ઝીરો. એમાં એટલામાં એ જે ઓનર હતા માસી એ આવી ગયા. એણે મને જોયું તો મારી બંને આંખ ફરી ગઈ, બ્લેક કીકી બંને બંધ, એકદમ લેફ્ટ રાઈટ અંદર વહી ગઈ, ફક્ત સામે વ્હાઈટ જ રહ્યું. મને કે સમને શું થઈ ગયું? તો આ લોકોએ કીધું કે શું થયું ખબર નહીં, એકદમ અચાનકથી બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો. ડૉક્ટરને ત્યાં મને લઈ ગયા. ડૉક્ટરે મારી કન્ડિશન જોઈ તો ડૉક્ટર એકદમ હેરાન. બ્લડ પ્રેશર ચેક કર્યું 220-120ની ઉપર. ને માસીને કીધું કે તમે આને ઇમિડિયેટલી હોસ્પિટલમાં એડમિટ કરો, અધરવાઇઝ આને કંઈ પણ થઈ શકે છે. હા, એટલે એ મારા એક ફ્રેન્ડને ફોન લગાવવામાં આવ્યો. મારા એક ફ્રેન્ડને ફોન કર્યો, તાબડતોબ શંકરગલીથી સાંઈબાબાનગર બોરેલીમાં આવ્યા. એણે મારી કન્ડિશન જોઈ, એ સ્વામી સમર્થના મોટા ભક્ત છે, એણે મારી કન્ડિશન જોઈ તરત જ મને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, ફિનિક્સ હોસ્પિટલ ચીકુવાડીમાં. અને મારા ઘરે બધાને ફોન કરી દીધા કે ભાઈ આવી રીતે પ્રોબ્લેમ થઈ ગયો છે તો તમે હોસ્પિટલ પહોંચો. આ લોકો આવ્યા, મારી કન્ડિશન જોઈને બધા એકદમ રોવા જ માંડ્યા. ત્યાર પછી મને ટ્રીટમેન્ટ મન સીધો આઈસીયુમાં જ ખસેડવામાં આવી ગયો કારણ કે મારી કન્ડિશન એકદમ ક્રિટિકલ થઈ ગયેલી. આઈસીયુમાં નાખ્યા પછી આ લોકોને રાતના કીધું કે ભાઈ સવાર સુધી અમે લોકો તમને કાંઈ નહીં કહી શકીએ, સવાર સુધી આ લોકોને આનું બ્લડ પ્રેશર અમારે કંટ્રોલમાં લાવવું પડશે, ક્રિટિકલ કન્ડિશન છે, સવારે જ અમને ખબર પડશે. સવારે વહેલા આ લોકો પાછા હોસ્પિટલમાં આવી ગયા. હું આઈસીયુમાં આખી રાત એકદમ, સવારે પછી બધાને બોલાવવામાં આવ્યા, મારા ફ્રેન્ડ્સ છે, મારા જે રિલેટિવ્સ છે બધા આવી ગયા. મને જોઈને એકદમ હેપતાઈ ગયા બધા. હવે કરવું શું? તો ડૉક્ટરે કીધું કે આનો MRI રિપોર્ટ ને બધું કરવું પડશે. MRI રિપોર્ટ કાઢ્યો, બધા રિપોર્ટ્સ કાઢ્યા, તેમાં અંદર આવ્યો માઇન્ડમાં ક્લોટ આવી ગયો છે. એમાં માઇન્ડને અંદર એમને ક્લોટ આવી ગયો છે, એને હિસાબે બધો પ્રોબ્લેમ ક્રિએટ મોટો થઈ ગયો છે. નસીબ સારા કે નીચે બોડીમાં નહીં ઉતર્યું બધું. પછી રિપોર્ટ્સ કાઢ્યા, રિપોર્ટ્સ કાઢીને પછી મારી ટ્રીટમેન્ટ એ લોકોએ શરૂ કરી. શરૂ કર્યા પછી મને 4-5 દિવસ આઈસીયુમાં રાખ્યો. આઈસીયુમાં રાખ્યા પછી મારી એક આંખ સીધી થઈ ગઈ, બીજી આંખ તો મારી ક્રોસ જ રહી ગયેલી એકદમ. અને પછી આઈસીયુમાં કાઢ્યા પછી એક સ્પેશિયલ વોર્ડમાં મને શિફ્ટ કરવામાં આવ્યો. ત્યાર પછી એક થોડું ઘણું એક બીજો બી પ્રોબ્લેમ ક્રિએટ થયો મારી આંખનો, કે નર્સ જે ગ્લુકોઝ લગાવતી હતી તો મને ડબલ દેખાતા, મને નર્સ ડબલ દેખાઈ. ત્યાર પછી ડૉક્ટર આવ્યા તો ડૉક્ટર બી મને ડબલ દેખાય, સેમ જેમ જુડવા કેમ ઊભા એવી રીતે. મારી વાઇફ આવી, એ બી મને ડબલ દેખાય, બધું મને ડબલ જ દેખાય. હું વિચાર કરું આ બધું ડબલ છે તો મેં કહું આ બધા ડબલ ક્યાંથી આવી ગયા. પછી મને ડૉક્ટરે એની પેન બતાવી, મને કે એ સિંગલ દેખરાય કે ડબલ દેખરાય. મેં કહું એ બી ડબલ દેખરાય. ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ ભાઈને બધું ડબલ દેખાય છે, એકની બદલે 2 દેખાઈ રહ્યું છે. એટલે એ કે આંખનો બી પ્રોબ્લેમ ક્રિએટ થયો. ત્યાર પછી એમણે આંખના ડૉક્ટરને બોલાવીને એ ચેક કરાવ્યું એટલે એમણે પછી કીધું કે આવી રીતે એમને પ્રોબ્લેમ થયો છે એટલે આનો બી આપણે ઈલાજ કરવો પડશે. 8-10 દિવસ મને એ લોકોએ હોસ્પિટલમાં રાખ્યા પછી મને સમજાયું
અને મારા ઘરવાળાને કે 6 થી 8 મહિના કમસે કમ 8-10 મહિના અમને ઘરે તમારે રાખવા પડશે, કારણ કે અમને જ્યાં સુધી આ આંખ સીધી ના થાય ને ડબલ દેખાવાનું બંધ ના થાય ત્યાં સુધી આ બહાર નીકળશે તો એમને પ્રોબ્લેમ થશે. ઘરે આવી ગયા, ઘરે આવ્યા પછી આરામ કરવો પડ્યો મારે ટોટલ. એમાં હવે બાપુની લીલા ચાલુ થાય છે અહીંયા આપણા સદગુરુની. બેસેલો એક દિવસ સવારને એકદમ માયુસ થઈને કે મારી બધી સાઈડો બંધ થઈ ગઈ, મારું કામ ચાલતું બંધ થઈ ગયું, શું થયું મારી સાથે. એવામાં અમારા સોસાયટીના સેક્રેટરી અધ્યક્ષ પાછિલકરભાઈ જે બી સ્વામી સમર્થના ભક્ત છે આવ્યા, મારી ખબર અંતર પૂછી. જવા ટાઈમે અચાનક એમને શું યાદ આવ્યું, પાછા આવ્યા મને કે મનોજભાઈ તમારા સદગુરુ બાપુએ તમને એક તમારા પર કોઈ સંકટ આવ્યું અથવા કંઈ કષ્ટ થયું તે ઘોર કષ્ટધર્મ સ્વતમ જે દત્તાત્રેય ભગવાનનું છે એ તમને આપેલું છે તો તમને એ આવડે છે? મેં કહો હા મને આવડે છે, બાયડ છે. તો કે તમે જોઈ તો નહીં શકો વાંચી ના, મેં કહું વાંચી નહીં શકું, મને બધું ડબલ જ દેખાશે. તો એમણે કીધું આ તમે ચાલુ કરો તો એ કે તમને ફરક પડવા માંડશે. મેં એનું અનુકરણ કરી લીધું અને ઘોર કષ્ટધર્મ સ્વતમ બોલવાનું મેં ચાલુ કર્યું. તમે માનશો નહીં કે જે 6-8 મહિના વર્ષ દિવસ ડૉક્ટરે મને કહેલું કે આ ભાઈને 6-8 મહિના વર્ષ દિવસ ઘરે રહેવું જ પડશે, 2 થી 3 મહિનામાં મારું રિકવરિંગ થઈ ગયું, ઘણું બધું રિકવર થયું. જે મારી આંખ ક્રોસ થઈ ગયેલી આંખ સીધી થઈ ગઈ, સામે ડબલ દેખાતું એ બધું મને સિંગલ દેખાવા માંડ્યું, બોડીનું બેલેન્સ જે મારું 0 જેવું થઈ ગયેલું એકદમ, કે હાથ પકડીને મને લઈ જવો પડતો હતો એમાંથી ધીરે ધીરે બહાર નીકળી ગયો. ત્યાર પછી ડૉક્ટરને ત્યાં મારો આવવા જવાનો રિપોર્ટ્સ ને બધા ચાલુ હતા. 6 મહિના પસાર થઈ ગયા આ વાતને, 6 મહિનામાં તો હું 1-2 વાર મારો મુંબઈ બી જઈ આવ્યો અને મારી સાઈડ પર હું ઉબેર લઈને જતો ને ઉબેર લઈને આવતો. પછી 6 મહિના પછી પાછું મારે ડૉક્ટરે કીધું મનોજભાઈ 6 મહિના હો ગયા અભી આપકા, તો 6 મહિને મેં હમણાં કે એક બાર વાપસ MRI કરકે લેતે ક્લોટ કિતના નીકળે આપને કો પતા ચલે. મતલબ ઠીક હૈ ડૉક્ટર સાહેબ, ડૉક્ટરે મને MRI કરાવવા માટે મોકલાવ્યો. MRI રિપોર્ટ કાઢ્યા, એમઆરઆઈ રિપોર્ટ કાઢ્યા. સવારે બીજે દિવસે અમે MRI રિપોર્ટ લેવા માટે ગયા, હું ને મારો સન. તો અમે અંદર જઈને પૂછ્યું કે ભાઈ મારા MRI રિપોર્ટ હે, તેણે મને પૂછ્યું આપકો ક્યાં પ્રોબ્લેમ હુઆ થા, તો મેં એને કીધું મને આ પ્રોબ્લેમ થયેલો. પછી મેં એમને ધીરેથી પૂછ્યું કે ક્લોટ કંઈ કેટલો નીકળ્યો છે, કાંઈ કેટલો બાકી છે. એ ક્લોટ બધું એના કોમ્પ્યુટર પર જોયું અને મને સામે મારી સામે હસીને કીધું કે આપકા પૂરા ક્લોટ નીકળ ગયા ટોટલ. તો હું ખુશ થઈ ગયો એકદમ, મેં કહો ટોટલ ક્લોટ નીકળી ગયો. મને કે અભી આપકો કોઈ પ્રોબ્લેમ માઇન્ડમાં નહીં રહ્યા. અમે બહાર નીકળ્યા એટલે મેં ડૉક્ટરની ગાડીને જતા જોઈ જેણે મારો ઇલાજ કર્યો. એ ડૉક્ટરની ગાડી જતા જોઈ મેં કહું મારા સનને કીધું, મેં કહો આ તો આપણા ડૉક્ટરે જેણે ઇલાજ કર્યો એમની ગાડી. મેં મારી પાસે એમનો નંબર હતો, ફોન લગાવ્યો. મને કે મનોજભાઈ આપકા MRI રિપોર્ટ આ ગયા તો આપ એક કામ કરો, મેં મેરે ક્લિનિક પે જા રહો, મેરે ક્લિનિક પે આ જાઓ. એણે મને એડ્રેસ આપ્યું. હવે અહીંયા બાપુની મોટી લીલા આપણા સદગુરુની. જેવો હું એન્ટ્રન્સમાં પહોંચ્યો એમના ક્લિનિકમાં, એમના નર્સિંગ હોમમાં, સામે જોઉં તો બાપુનો ફોટો. મેં તરત પ્રણામ કર્યા બાપુને, મેં કહ્યું બાપુ સાથે જ છે. ક્લિનિકમાં બાપુના ફોટા જોઈને હું એકદમ અચંબિત થઈ ગયો. અંદર એમની કેબિનમાં હું ને મારો સન ગયા તો ડૉક્ટરને મારા રિપોર્ટ્સ બતાવ્યા. રિપોર્ટ્સ જોઈને ડૉક્ટર એકદમ પોતે ખુશ થઈ ગયા, મનોજભાઈ 6 મહિને મેં તો આપકા રિકવર હો ગયા, આપકો 8 મહિના સાલ બોલા હતા લેકિન 6 મહિને મેં આપ ટોટલ ક્લિયર ગયો, હવે આપકો ટેન્શન નહીં હૈ. તો મેં એમને એક પ્રશ્ન કર્યો, મેં કહું ડૉક્ટર સાહેબ આપ બાપુ ભક્ત હો? એમણે કીધું મેં તો બાપુ કો માનતા હો લેકિન મેરે ફાધર જો હૈ વો બાપુ કે બડે ભક્ત હૈ ઓર બાપુ કે સાથ મેં હૈ. અચ્છા અચ્છા, મેં કીધું કોણ? તો કે મેરે બાપ. એ ડૉક્ટર કોણ જે બાપુને માને છે? ડૉક્ટર આપણે ડૉક્ટર સાહેબ લોકરે સાહેબ, લોકરે સાહેબના સન ડૉક્ટર શાંતનુ લોકરે, એમણે મારો ઇલાજ કર્યો. આ મને ખબર બી નહોતી કે મારો ઇલાજ એક બાપુ એમના પોતાના એક ભક્તના દીકરા પાસે કરાવવાના છે. સ્ટાર્ટ ટુ એન્ડ સુધી મને ખબર ન પડી. જ્યારે બધું સસ્પેન્સ છેલ્લે ખુલ્યું કે મારો ઇલાજ બાપુએ પોતે જ મારી સાથે રહીને જ કરાવ્યો છે, એટલે બાપુએ કહ્યું છે આપણને, એને વચન આપેલું છે, મેં તુલા કદી ટાકનાર નહીં, મેં તેરા કદાપી ત્યાગ નહીં કરૂંગા, હું તને ક્યારે પણ છોડીશ નહીં. તાએ એમણે એમનું વચન નિભાવ્યું છે અને હંમેશા આપણી સાથે જ હોય છે. બસ આટલું જ કહીને હું મારું આ મંતવ્ય પૂરું કરું છું અને બાપુના ચરણમાં પ્રાર્થના કરું છું કે આપ હંમેશા અમારી સાથે રહો અને બધાની અમારી રક્ષા કરતા રહો. હરિ ઓમ શ્રીરામ અમ્યગ્ન નાથ સવિદ્ધ નાથ સવિદ્ધ નાથ સવિદ્ધ.